નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એમ્પ્લોયબિટી સ્કિલ્સનું જે વિભાગ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેમના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આ જે આઈટી લિટરસી છે એની અંદર આપણે ત્રણ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર કમ્પ્યુટર હાર્ડવેર કમ્પ્યુટર સોફ્ટવેર એ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે આજે આપણે જે ચોથું ચેપ્ટર છે આ ચોથું ચેપ્ટર છે ઓપરેટિંગ સિસ્ટમ એમના વિશે આપણે અભ્યાસ કરીશું તો જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું આમ જોવા જઈએ તો બજારમાં મોટાભાગે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે આમ પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ છે ઓબન ટુ છે લિનક્સ છે યુનિક્સ છે મેકઓએસ છે પણ આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડો ઓ એસનો આપણે ઉપયોગ કરીશું એનો અભ્યાસ કરીશું જેથી કરીને તમને એનો ડિટેલમાં કોન્સેપ્ટ ખ્યાલ આવે તો જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો જોઈએ પ્રથમ કે ઓપરેટિંગ સિસ્ટમના કુલ બે ભાગ પડે છે પ્રથમ છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ અને બીજું છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એમાં જઈએ તો સિંગલ યુઝર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના બી બે ભાગ પડે છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ટાસ્ક એટલે કામ કરવું ઓકે કંઈ બી આપણે કામ કરતા હોઈએ ધારો કે વર્ડમાં ડોક્યુમેન્ટ ટાઈપ કરતા હોઈએ તો એને ટાસ્ક કહેવામાં આવે સોંગ સાંભળતા હોઈએ તો એને આપણે એક ટાસ્ક ગણીશું જે રીતે એક્સેલમાં ડેટા એન્ટ્રી કરતા હોઈએ તો એને એક ટાસ્ક ગણીશું બરાબર તો સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ એ રીતે જ સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગ તો સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમના બે ભાગ પડે છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ અને સિંગલ યુઝર મલ્ટી ટાસ્કિંગ એ રીતે જ મલ્ટીયુઝર ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જેની અંદર બે પ્રકારની ઓએસ આવે છે નેટવર્ક ઓએસ અને રિયલ ટાઈમ ઓએસ મલ્ટીયુઝર મલ્ટિટાસ્કિંગ તો આપણે પ્રથમ જોઈએ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો જોઈએ તો સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં કે આ પ્રકારની ઓએસમાં એક સમયે એક જ યુઝર કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે તમે જોઈ શકો છો કે આવી જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જેમાં એક સમયે એક જ યુઝર કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે બીજા કોઈ વ્યક્તિ કે કોઈ યુઝર એનો ઉપયોગ કરી શકતા નથી જેથી કરીને એને શું કહેવામાં આવે છે સિંગલ યુઝર ફક્ત એક જ યુઝર એ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે જેથી કરીને એને સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે હવે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ એના જે બે પ્રકાર છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ અને સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગ તો એમાં જોઈએ તો સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ એટલે શું તો એક સમયે એક જ વ્યક્તિ એક જ કાર્ય કરી શકે છે તો જોઈએ તો એમાં શું હોય કે એક વ્યક્તિ એક જ કાર્ય કરી શકે છે ધારો કે એક્સેલની ડેટા એન્ટ્રી કરવી હોય તો એક્સેલની ડેટા એન્ટ્રી કરી શકશે પછી તમારે એને વર્ડમાં ટાઈપ કરવું હોય એકસાથે તો એ એ વર્ડમાં એનો પ્રોગ્રામ જે એક્સેલ ચાલે છે એ ક્લોઝ કરીને પછી જ એ નવો પ્રોગ્રામ ઓપન કરી શકે છે તો એને શું કહીશું આપણે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ તેને ટૂંકમાં એસયુ એસ ટી સિંગલ યુઝર સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ વડે ઓળખવામાં આવે છે એ જે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ છે એનું ઉદાહરણ છે ડોસ ડોસ ઓપરેટિંગ સિસ્ટમ મતલબ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ જે વિન્ડોઝ દ્વારા બહાર પાડવામાં આવી હતી જેને આપણે શું કહીશું સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ત્યાર પછી છે સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગ તો સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગની અંદર આપણે જોઈએ છીએ તો એક સમયે એક જ વ્યક્તિ ઘણા બધા કાર્ય એક સાથે કરી શકે છે જેમ કે ડોક્યુમેન્ટ એક્સેલ જીમેલ તેમજ સોંગ પ્લે કરવું તો એક સમયે એક વ્યક્તિ વ્યક્તિ એક જ છે પણ એક સાથે એ ઘણા બધા કાર્ય કરી શકે છે એવી રીતે જોઈએ તો ડોક્યુમેન્ટમાં એ કંઈક ડોક્યુમેન્ટમાં ટાઈપ કરે છે સાથે સાથે સોંગ પણ સાંભળી શકે છે સાથે સાથે કોઈક જીમેલનો એ રિપ્લાય પણ આપી શકે છે અથવા ડેટા ડાઉનલોડ પણ કરી શકે છે અથવા ડેટા અપલોડ બી કરી શકે છે તો એકસાથે ઘણા બધા કામ થાય છે પણ વ્યક્તિકોણ કેટલા છે એક જ તો યુઝર એક જ છે જેથી પણ એના ટાસ્ક કેટલા છે ઘણા બધા તો સિંગલ યુઝર્સ મલ્ટિટાસ્કિંગ કહેવામાં આવે છે તેને ટૂંકમાં એસયુએમટી વડે પણ ઓળખવામાં આવે છે વિન્ડો ઓએસ તેનું ઉદાહરણ છે વિન્ડોના જે વર્ઝન છે વિન્ડો એક્સપી છે વિન્ડો સેવન છે વગેરે એ તેમના ઉદાહરણ છે તો આ તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમનો એના બે ભાગ છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ અને સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગ હવે આગળ જઈએ તો સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગની અંદર જોઈએ તો સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર તમે જોઈ શકો છો કે જે યુઝર છે એ ફક્ત એક જ કાર્ય કરી શકે છે આ જે કાર્ય ચાલે છે એ ક્લોઝ કર્યા પછી જ એ બીજું કાર્ય કરી શકે છે તો જેથી કરીને એને શું કહેવામાં આવે છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ જેને આપણે એક્ઝામ્પલ તરીકે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે જે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાર પછી જોઈએ સિંગલ યુઝર ટાસ્કિંગ સિંગલ યુઝર ટાસ્કિંગની અંદર આપણે જોઈએ તો આ યુઝર છે એ ઘણા બધા કાર્યો એકસાથે કરે છે ધારો કે એ સોંગ સાંભળે છે સાથે એ કેલ્ક્યુલેટર પર કોઈ ગણતરી પણ કરી શકે છે ગૂગલ ડ્રાઈવ પર એ પોતાનો ડેટા અપલોડ કરી શકે છે અથવા ડાઉનલોડ કરી શકે છે વેબ બ્રાઉઝરથી એ કોઈક સર્ચ કે ગૂગલ્સનો ઉપયોગ કરી શકે છે એક્સેલમાં ડેટા એન્ટ્રી કરી શકે છે વિન્ડોમાં કોઈક રિઝ્યુમ બનાવી શકે છે પીડીએફ રીડ કરી શકે છે તો એક સાથે ઘણા બધા કાર્ય એક યુઝર કરી શકે છે જેથી કરીને એને શું કહેવામાં આવે છે મલ્ટિટાસ્કિંગ આ શું છે મલ્ટિટાસ્કિંગ પણ યુઝર કોણ છે એક જ જેથી કરીને એને શું કહેવામાં આવે છે સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગ તો તમને ખ્યાલ આવી ગયો હશે સિંગલ યુઝર મલ્ટિટાસ્કિંગની અંદર તો આગળ જોઈએ તો મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું મલ્ટિયુઝર મતલબ ઘણા બધા યુઝર જે એકસાથે કામ કરે છે તો જોઈએ તો મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિ કાર્ય કરી શકે છે તો એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિ એક કાર્ય પર એ કાર્ય કરી શકે છે જેને શું કહેવામાં આવે છે મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમ તેને ટાઈમ સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે આ ખૂબ જ ઉપયોગી છે ટાઈમ સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમને સિસ્ટમ તરીકે કોણ ઓળખાય છે તો મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમ આ માટે સિસ્ટમ એક કરતાં વધુ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમથી જોડેલા હોય છે એનઓએસ એટલે શું નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ જે નેટવર્કમાં જે કેમ કમ્પ્યુટર હોય એને આપણે આપણે ઉધારી લઈશું કે જે મલ્ટીયુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે એ જ રીતે આગળ જઈએ તો આવી યુએસમાં એક જ પ્રોગ્રામ પર એક કરતાં વધુ વ્યક્તિ એક જ સમયે કાર્ય કરી શકે છે ધારો કે તમે ગૂગલ ડ્રાઈવ જોયું હશે અથવા ગૂગલ માં તમે જે ગૂગલ એક્સેલ સીટ છે એની અંદર તમે ઓનલાઈન તમે જ્યારે લિંક શેર કરો છો ત્યારે ઘણા બધા યુઝર્સ એક સાથે ડેટા એન્ટ્રી કરી શકે છે તો આવી જે યુઝર છે આવી જે ઓપરેટિંગ સિસ્ટમ છે ઘણા બધા યુઝર એકસાથે કામ કરી શકે છે આવી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બેન્કિંગ સેક્ટરે ટેલિફોન એક્સચેન્જમાં રેલવે રિઝર્વેશન સિસ્ટમ વગેરેમાં આવી ઓએસ જોઈ શકાય છે એ રીતે જ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એ પણ મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે રિયલ ટાઈમ એટલે ધારો કે તમે ક્રિકેટ મેચ જોતા હશો કોઈ સ્કોર જોતા હશો કે કોઈ વોલીબોલની મેચ જોતા હશો તો તમને રિયલ ટાઈમ એમનો સ્કોર એમની લાઈવ મેચ તમે જોઈ શકો છો તો એને શું કહેવામાં આવે છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એ રીતે જ એ જે એ કયા કોમ્પ્યુટરમાં ઉપયોગ થાય છે તો એ જે છે વિન્ડો એન્ટી છે લિનક્સ છે નોવેલ નેટવેર છે આ જે બધી ઓએસ છે એ ઓએસમાં આ આ મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો ખાસ યાદ રાખજો નોવેલ નેટવેર આ જે છે આ આ કઈ ઓએસ છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ તો આશા રાખું છું કે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં તમને ખ્યાલ આવી ગયો હશે હવે આગળ જોઈએ તો મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમની અંદર બે ભાગ અને એના જે ઉદાહરણ છે બે ઉદાહરણ છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ અને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તો તમે જોઈ શકો છો અહીંયા એક સર્વર છે ધારો કે આપણે માની લે કે આ ગૂગલનું સર્વર છે એમાં ઘણા બધા આ જે આ કમ્પ્યુટર છે એ નેટવર્કથી જોડાયેલા છે અને ઘણા બધા યુઝર ઘણા બધા કાર્ય એકસાથે કરી શકે છે કોઈક ડેટા અપલોડ કરે છે કોઈક ડેટા ડાઉનલોડ કરે છે કોઈક એક્સેલ શીટ ઓપન કરીને ડેટા એન્ટ્રી કરે છે કોઈ વર્ડ ટાઈપ કરે છે બરાબર છે કોઈ સોંગ સાંભળે છે કોઈ મૂવી જુએ છે તો આ બધા ઘણા બધા યુઝર્સ ઘણા બધા કાર્યો એકસાથે કરી શકે છે જેથી કરીને એને શું કહેવાય છે મલ્ટીયુઝર મલ્ટીયુઝર મલ્ટિટાસ્કિંગ રાઈટ તો એ તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે આ ચિત્રમાં જોઈને કે મલ્ટીયુઝર મલ્ટિટાસ્કિંગ ઓકે તો તમને ઓપરેટિંગ હવે આપણે આગળ જોઈશું કે વિન્ડો જે ઓએસ છે એના કાર્યો શું છે તો વિન્ડો ઓએસમાં આપણે જોઈએ તો વિન્ડોનું જે કાર્ય છે એમાં કમ્પ્યુટરમાં વર્ડ એક્સેલ કેલ્ક્યુલેટર ગેમ્સ તેમજ પીડીએફ જેવા પ્રોગ્રામ ચાલુ કરવા માટે આપણને વિન્ડો ઓ એસની જરૂર પડે છે તો વિન્ડો ઓએસ વગર આ જે પ્રોગ્રામ છે એ ચાલુ થઈ શકતા નથી તો એ વિન્ડો ઓએસ એ આ પ્રોગ્રામને ચાલુ કરવામાં મદદ કરે છે તો આપણે જોઈએ તો આ જે પ્રોગ્રામ છે એક્સેલ છે વર્ડ છે કેલ્ક્યુલેટર છે પીડીએફ છે બરાબર છે વીએલ છે મીડિયા પ્લેયર છે જે તમે વિડીયો જોવા માટે ઉપયોગ કરો છો ગેમ્સ તમે રમો છો ગેમ્સ કમ્પ્યુટરમાં આ બધા જે પ્રોગ્રામ છે એ ચાલુ કરવા માટે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે ત્યાર પછી જોઈએ નવા પ્રોગ્રામને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે ધારો કે તમારે પીડીએફ રીડ કરવી છે તો તમારે એક્રોબેટ રીડર તમારે ઇન્સ્ટોલ કરવું પડે ધારો કે વીએલસી મીડિયા પ્લેયર છે એ તમારે વિડીયો જોવા માટે ઇન્સ્ટોલ કરવું પડે છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જે એક્રોબેટ પીડીએફ ફાઇલ છે એ એક એડોબ એક્રોબેટ છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે બરાબર તો પીડીએફ ફાઇલ વાંચવા માટે અમને એક્રોબેટ એ ડોબેક્રોબેટને ઇન્સ્ટોલ કરવું પડે છે ત્યાર પછી જોઈએ તો વિયલ મીડિયા પ્લેયર છે એને ઇન્સ્ટોલ એ ઇન્સ્ટોલ એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને તમે એની વિડીયો ફાઇલ જોઈ શકો તો આ રીતે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માટે પણ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે ત્યાર પછી જોઈએ કે જે કાર્ય છે ત્રીજું કાર્ય હાર્ડવેર જેવા કે પ્રિન્ટર સ્કેનર માઇક ડિજિટલ કેમેરા સ્પીકર પ્રોજેક્ટરને મેનેજ કરવા માટે પણ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો અહીંયા જોઈ શકો છો તમે આ જે સીપીયુ છે એની અંદર વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધા જ જે હાર્ડવેર છે બરાબર છે એને મેનેજ કરે છે પ્રિન્ટર છે મોનિટર છે કીબોર્ડ છે માઉસ છે હાર્ડડીસ્ક છે ઓપ્ટિકલ ડ્રાઈવ છે મધરબોર્ડ છે પ્રોસેસર છે રેમ છે એસએમપીએસ છે આ બધાને જ મેનેજ કરવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ અને જે સાથે સ્કેનર લાગી શકે સ્પીકર લાગી શકે બરાબર છે તો આ બધા જ જે સાધનો છે હાર્ડવેર છે એનું મેનેજ કરવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરમાં ફાઇલને મેનેજ કરવા માટે હવે ફાઇલને મેનેજ કરવું એટલે શું ફાઇલને મેનેજ કરવું એટલે કે ધારો કે આ ફાઇલ છે ફોલ્ડરો છે ફાઇલ અને ફોલ્ડર બરાબર છે એને મેનેજ કરવું મતલબ કે આ જે આઇકોન છે એને મોટા કરવા એને નાના કરવા એને સર્ચ કરવા બરાબર છે સી ડ્રાઈવમાં જવું ડી ડ્રાઈવમાં જવું ઈ ડ્રાઈવમાં જવું બરાબર છે આ બધા જ આઇકોનને એ મેનેજ અને સેવ કરી રાખે છે અહીંથી તમે એને એક્સ્ટ્રા લાર્જ કરી શકો છો લાર્જ કરી શકો છો મીડિયમ કરી શકો છો સ્મોલ કરી શકો છો બરાબર ડિટેલ્સ કરી એ આ ફોલ્ડર ક્યારે બનાવેલું કેટલા જીબીનું છે એની પ્રોફર્ટી જોઈ શકો છો આ બધું મેનેજ કરવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ અહીંથી તમે નવું ફોલ્ડર બનાવી શકો છો બરાબર ફાઇલ મેનુમાં જઈને એને ક્ડ કોપી પેસ્ટ એડિટમાં જઈને કટ કોપી પેસ્ટ કરી શકો છો રાઈટ એને રીનેમ કરી શકો છો તો આ બધા જે ફાઇલના ફાઇલ મેનેજમેન્ટના કાર્યો છે એ બધા જ કાર્યો કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી જોઈએ તો મોનિટરનું રિઝ્યુલેશન કલર સ્કીમ સ્ક્રીન સેવર વોલપેપર વગેરે બદલવા માટે પણ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો તમે જોઈ શકો છો અહીંયા કે જે આ વોલપેપર છે અને અહીંથી તમે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડને ચેન્જ કરવું હશે તો તમારે આ ને ચેન્જ કરવા માટે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો એ રીતે સ્ક્રીન સેવર જે છે એ પણ ચેન્જ કરવા માટે પણ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો તો આગળ જઈએ આ હતા વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો તો ઓએસ ઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ્સ અહીં આપણે જોઈશું કે ઓએસ કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે અહીં આપણે જોઈએ કે જે વિન્ડો ઓએસ છે આમને આપણે કમ્પ્યુટરમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકીએ ઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ્સ કયા કયા છે તો એ આપણે એમના વિશે જાણીએ તો આપણે આ આજે વિન્ડોઝ સેવનની જે સીડી છે એ આપણે બજારમાંથી ખરીદીને લાવી લાવીશું અને એ સીડીને આપણે સીપીઓની અંદર ઇન્સ્ટોલ કરીશું તો પ્રથમ સ્ટેપ છે વિન્ડોઝ સેવનની ડીવીડી અથવા સીડી એ કમ્પ્યુટર જે સીપીયુ હોય છે એના સીડી ડ્રાઈવમાં પ્રથમ નાખવાની થાય છે તો આપણે પહેલું જે સ્ટેપ છે એમાં શું કરીશું જે સીડી એની ડીવીડી છે વિન્ડો સેવનની એ ડીવીડી આપણે સીપીયુની અંદર જે સીડી ટાઈપ છે એની અંદર નાખીશું તમે આ રીતે એને નાખી શકો છો ઇન્સર્ટ કરી શકો છો આ લેપટોપ છે લેપટોપની અંદર આ રીતે ડીવીડી અથવા સીડી ઇન્સર્ટ કરી શકો છો અથવા સીપીયુ છે તો એની અંદર આ રીતે સીડી નાખી શકો છો આ વિન્ડો ઓએસની ઓપરેટિંગ સિસ્ટમની સીડી છે બરાબર ફર્સ્ટ સ્ટેપ છે આ ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો તો હવે સીડી નાખ્યા પછી તમારે શું કરવાનું છે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાનું છે અને પછી જે કીબોર્ડ હોય છે એના પરથી તમારે ડિલીટ કી છે એ પ્રેસ કરતાં રહેવાનું છે એકસાથે પ્રેસ કરી નથી રાખવાની પ્રેસ કરીને છોડી દેવાની છે પ્રેસ કરીને છોડી દેવાની છે એ રીતે પ્રેસ કરતાં રહેવાનું છે જેથી કરીને તમારે શું થશે કે બાયોસ્મેનું ઓપન થશે બરાબર છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ હોય છે એ મેનુ ઓપન થશે તમારું એ મેનુ તમારે આ પ્રમાણે દેખાશે જે બૂટ મેનુ પણ એને કહેવામાં આવે છે એની અંદર તમારે જે ફર્સ્ટ બૂટ ડિવાઇસ હોય છે એની અંદર તમારે અહીંયા ફ્લોપી ડ્રાઈવ સિલેક્ટ છે તો આપણે શું સિલેક્ટ કરવાનું છે સીડી રોમ સીડી રોમ એટલે જે સમયે સીડી જ્યાં નાખી છે એ સિલેક્ટ થશે ત્યાંથી બૂટ થશે પ્રથમ તો આ રીતે તમારે ફર્સ્ટ બુટ ડિવાઇસમાં સીડી રોમ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી જેમાં ફર્સ્ટ બૂટ ડિવાઇસમાં સીડી રોમ ઓપ્શન સિલેક્ટ કરો તો આપણે સીડી રોમ ઓપ્શન સિલેક્ટ કર્યો એની અંદર તમારે આ રીતે સીડી રોમ ટ્રાયમાં તમારે સિલેક્ટ કરીને પછી કીબોર્ડ પરથી એફ ટેન કી પ્રેસ કરવાની છે જેથી કરીને તમારે જે ચેન્જીસ કરેલા છે કમ્પ્યુટરની અંદર એ સેવ થ સેવ કરવા માટે તમારે એફ ટેન કી પ્રેસ કરવાની છે જેથી કરીને આવો મેસેજ તમને આવશે આ મેસેજ આવ્યા પછી તમારે કીબોર્ડ પરથી વાય પ્રેસ કરવાનો છે બરાબર છે વાય પ્રેસ કરશો એટલે શું થશે જે તમે આ ચેન્જીસ કરેલા છે સીડી રોમ એ ચેન્જીસ થઈને સેવ થઈને કમ્પ્યુટર સેવ કરી લેશે ત્યાર પછી જોઈએ ચોથો સ્ટેપ એફટેન કી પ્રેસ કરો ત્યારબાદ વાય કી પ્રેસ કરી સેવ ચેન્જીસ કરી શકો છો ઓકે ત્યાર પછી જે સ્ક્રીનમાં ઇન્સ્ટોલ નાઓ સિલેક્ટ કરો જેથી કરીને હવે તમે પણ જે પાંચમો સ્ટેપ છે એની અંદર તમને આવી રીતે વિન્ડો જે સીડી નાખી છે એ તમને આ રીતે ઇન્સ્ટોલ નાવનો મેસેજ આપશે તેના એમના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક એ ક્લિક કર્યા બાદ જેમાં સી ડ્રાઈવ સિલેક્ટ કરવાની હોય છે સી ડ્રાઈવ એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને કમ્પ્યુટર જાતે કહેશે કે આ સિલેક્ટ કરો જેથી કરીને તમને થોડો ખ્યાલ હશે તો તમે એને સિલેક્ટ કરી શકો છો હવે આપણે હંમેશા જે વિન્ડો ઓએસ હોય છે એ હંમેશા સી ડ્રાઈવમાં આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો આપણે એના સ્ટેપ જે છે એ જોઈએ તો એમાં સી ડ્રાઈવ હવે અહીંયા તમને ખ્યાલ આવે છે ઘણી બધી ડ્રાઈવ છે બરાબર છે આ રિકવરી ડ્રાઈવ છે આ સિસ્ટમ ડ્રાઈવ છે એમએસઆર રિઝર્વ ડ્રાઈવ છે બરાબર આ પ્રાઇમરી તો આપણને ખબર કઈ રીતે પડે કે સી ડ્રાઈવ કહીએ છે તો તમારે જે પ્રાઇમરી લખેલું હોય એને આપણે સી ડ્રાઈવ સમજી લેવાની અને એની અંદર આપણે વિન્ડો ઓએસ ઇન્સ્ટોલ કરવાની છે આ સિલેક્ટ કરીને પછી અહીંયા નેક્સ્ટ આપવાનું છે ઓકે તો સી ડ્રાઈવ બની જશે આપણી પ્રાઇમરી જે લખેલું હોય ત્યાં જ તમારે એને સિલેક્ટ કરીને નેક્સ્ટ આપવાનું છે ત્યાર પછી જઈએ હવે સેટઅપ પ્રોસેસ કરી ડીવીડીમાંથી બધી ફાઇલ કોમ્પ્યુટરમાં કોપી કરવાનું ચાલુ કરશે જે કોમ્પ્યુટરમાં આપણે જે સીડીમાં જે ફાઇલ છે એની પ્રોસેસ ચાલુ થશે જે ફાઇલ છે બધી જ ફાઇલ કોમ્પ્યુટર સીપીયુની અંદર કે પ્રોસેસરની અંદર ફાઇલ કોપી કરવાનું ચાલુ થશે તો આપણે સ્ટેપ સેવન જોઈએ તો સ્ટેપ સેવનની અંદર આ રીતે કોપી થશે રાઈટ આ કોપી કરવાનું ચાલુ છે અહીંયા જે પહેલું જે સ્ટેપ છે એક કોપી થઈ ગયું છે બીજું સ્ટેપ અહીંયા કોપી કરવાનું ચાલુ છે સીપીઓની અંદર એ રીતે આ જે બધા સ્ટેપ છે એ કોપી થઈ જોવા જોઈએ પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન આવશે એના પર ક્લિક કરવાનું રહેશે તો એ પણ આપણે જોઈએ આ રીતે બધું કોપી થઈ ગયા પછી આની અંદર અહીંયા નેક્સ્ટ બટન આવશે એ કોપી થઈ ગયા પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન દબાવવાનું છે ત્યાર પછી જોઈએ ત્યાર પછી યોજન નેમ અને કમ્પ્યુટર નેમ આપી નેક્સ્ટ આપો તો તમારે આ પછીનો સ્ટેપમાં તમારે જે આ વિન્ડો આવશે એની અંદર તમારું જે યુઝરનેમ છે તમારે યુઝરનેમ કંઈ બી રાખી શકો છો બરાબર છે ત્યાર પછી કમ્પ્યુટર કમ્પ્યુટરનેમ પણ તમે કંઈ બી રાખી શકો છો એ ટાઈપ કરીને અહીંયા નેક્સ્ટ આપવાનું છે પ્રોટેક્ટ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરી નેક્સ્ટ આપો નવમું જે સ્ટેપ છે એની અંદર તમારા જે સિક્યુરિટી રીઝનના જે પ્રોટે સ્ટેપ છે બરાબર છે એ તમને પૂછશે એના માટે તમારે આ જે પ્રથમ જે સ્ટેપ ઓપ્શન છે એ તમારે ક્લિક કરીને નેક્સ્ટ આપવાનું રહેશે ત્યાર પછી જોઈએ ટાઈમ ઝોન અને લોકેશન સિલેક્ટ કરો ટાઈમ ઝોન અને લોકેશનમાં તમને આવો વિન્ડો દેખાશે વિન્ડોની અંદર તમારે ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ આ તમારે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર પછી અહીંયા તમારે નેક્સ્ટ આપવાનું છે ત્યાર પછી જોઈએ નેટવર્કના લોકેશનનો પ્રકાર સિલેક્ટ કરો એટલે નેટવર્ક તમને પૂછશે નેટવર્કમાં તમારે કયું નેટવર્ક સિલેક્ટ કરવું છે હોમ નેટવર્ક વર્ક નેટવર્ક કે પબ્લિક નેટવર્ક તો ભાગે આપણે પબ્લિક નેટવર્ક સિલેક્ટ કરીએ છીએ સિલેક્ટ કરીને તમારે અહીંયા નેક્સ્ટ આપવાનું રહેશે ત્યાર પછી જોઈએ જેથી હવે તમારું ડેસ્કટોપ જોવા મળશે હવે આ જે સ્ટેપ છે અહીંયા તમારો દરેક કોમ્પ્યુટરના જે પ્રક્રિયા છે અહીંયા પૂરી થઈ જાય છે જેથી કરીને હવે તમને ડેસ્કટોપ જોવા મળશે હવે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો હવે કમ્પ્યુટરનો તમારો જે ઉપયોગ છે એને તમે કમ્પ્યુટરને તમારું કામ માટે અગિયાર સ્ટેપ પૂરા થઈ ગયા પછી તમારો જે બારમું સ્ટેપ છે બારમા સ્ટેપની અંદર તમે તમારો ડેસ્ટોપ જોવા મળશે ડેસ્કટોપ જોવા મળે એટલે તમને સમજી જવાનું કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ ગઈ છે જે તમને આ રીતે જોવા મળશે જ્યાં રિસાયકલ બિન કે કોઈક બીજા આઈકોન તમને જોવા મળશે બરાબર છે તો આ તમારું ડેસ્કટોપ છે જે વિન્ડો ઓએસ આપણે જે ઇન્સ્ટોલ કરી જે સફળતાપૂર્વક સીપીયુની અંદર ઇન્સ્ટોલ થઈ ગયેલ જોવા મળે છે હવે આગળ જોઈએ આ હતા ઓએસ ઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ્સ બરાબર છે અને ડિટેલ્સમાં આનો એક વિડીયો આપણે લાઈવ વિડિયો અપલોડ કરીશું જે તમે જોવાનું ચૂકશો નહીં જેથી કરીને વધુ ખ્યાલ આવશે કે ઓએસ એસ સીપીયુની અંદર કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે ત્યાર પછી જોઈએ જે આપણે હવે ડેસ્કટોપ ડેસ્કટોપ એટલે શું ડેસ્કટોપ એટલે મતલબ કે જે ડેસ્ક છે આપણી સામે જે ટેબલ છે એની ઉપર આપણે કમ્પ્યુટર મૂકીએ છીએ રાઈટ એના પરથી આ ડેસ્કટોપ નામ આપવામાં આવેલું છે જોઈએ તો ડેસ્કટોપ એટલે શું જ્યારે કમ્પ્યુટરમાં પાસવર્ડ નાખી લોગિન થઈએ ત્યારે જે પહેલી સ્ક્રીન દેખાય તેને આપણે શું કહીએ છીએ ડેસટોપ કમ્પ્યુટરમાં પાસવર્ડ હતો પાસવર્ડ ના હોય તો આપણે ડાયરેક્ટ ઇન્સ એન્ટર કરીએ છીએ તેના જ્યારે જે પ્રથમ વિન્ડો જે દેખાય છે એને આપણે શું કહીશું ડેસ્કટોપ તો આપણે જોઈએ ડેસ્કટોપ એટલે કેવું દેખાય છે ડેસ્કટોપની અંદર આ રીતે તમને વિન્ડો જોવા મળશે આ આખો જે છે એ ડેસ્કટોપ છે બરાબર છે આ જે છે માઉસ પોઈન્ટર છે આ ડેસ્કટોપ આઇકોન છે રાઈટ પછી આ જે છે સ્ટાર્ટ બટન છે આ તમે સ્ટાર્ટ બટન પર ક્લિક માઉસથી ક્લિક કરશો એટલે આ પ્રકારનું મેનુ ઓપન થશે ત્યાર પછી અહીંયા બે પ્રોગ્રામ ઓપન થયા છે એને શું કહીશું આપણે ટાસ્ક બાર આઇકોન છે જે પણ પ્રોગ્રામ ઓપન કરશો એ ટાસ્ક બાર આઇકોન પર તમને જોવા મળશે ઓકે આ જે નીચે આડી પટ્ટી છે એને શું કહીશું આપણે ટાસ્ક બાર ખાસ યાદ રાખજો કે ડેસ્કટોપ ડેસ્કટોપમાં જે નીચે આડી પટ્ટી આવેલી છે તેને શું કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે ટાસ્ક બાર ટાસ્ક બારની જમણી બાજુ નોટિફિકેશન એરિયા અને ડેટ અને ટાઈમ જોવા મળે છે અને સિસ્ટમ ટ્રે કહેવામાં આવે છે ડેટ અને ટાઈમ ટ્રે પણ કહેવામાં આવે છે અથવા ડાબી બાજુ આપણને સ્ટાર્ટ બટન જોવા મળે છે તો પરિસરમાં પણ પૂછાય છે કે ટાસ્ક બારની જમણી બાજુ શું જોવા મળે છે ટાસ્ક બારની ડાબી બાજુ શું જોવા મળે છે રાઈટ તો તમને ખ્યાલ આવી ગયો છે ડેસ્કટોપ એટલે શું ડેસ્કટોપ પર આવેલા આઇકોન્સ આઈકોન્સમાં તમે જોઈ શકો છો માય કમ્પ્યુટર છે રિસાયકલ બિન છે નેટવર્ક છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે આવા બધા જે આઈકોન છે એ તમને ડેસ્કટોપ પર જોવા મળે છે આઈકોનને તમે વધારી કે ઘટાડી શકો છો ડેસ્કટોપ આઈકોન એટલે શું એની વ્યાખ્યા છે કે આઈકોન એટલે નાના ચિત્ર જે ફાઇલ ફોલ્ડર પ્રોગ્રામ તેમજ બીજી વસ્તુઓને રિપ્રેઝન્ટ કરે છે મતલબ કે તમારા જે પ્રોગ્રામ છે કમ્પ્યુટરમાં એને ચિત્ર સ્વરૂપે રજૂ કરે એને શું કહેવામાં આવે છે ડેસ્કટોપ આઈકોન બરાબર છે તો આપણને ત્યાં કોઈ પ્રોગ્રામમાં રન કરવો હોય તો એ ચિત્ર જોઈને તમે રન કરી શકો છો ધારો કે અહીંયા તમે જોઈ શકો છો આ ડેસ્કટોપ છે એની અંદર આ જે છે ચિત્ર એ બધા શું છે આઈકોન ધારો કે મારે ક માય કમ્પ્યુટરમાં જવું છે તો અહીંથી તમે માય કમ્પ્યુટર છે એની અંદર ડબલ ક્લિક કરશો એટલે માય કમ્પ્યુટરમાં જતા રહેશો ઇન્ટરનેટ ચલાવવું છે તો ગૂગલ ક્રોમ તમે ઓપન કરી શકો છો બરાબર છે વર્ડ ફાઇલ ઓપન કરવી છે અહીંથી તમે વર્ડ ફાઇલ ઓપન કરી શકો છો મતલબ કે એક જાતના શોર્ટકટ છે આ પ્રોગ્રામને ઓપન કરવા માટેના જેને ચિત્ર ચિત્રસ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે આ રિસાઈકલ બિન છે એની અંદર તમે ડિલીટ કરેલી ફાઇલ હોય છે એ તમે અહીંયા તમને જોવા મળે છે મતલબ કે આપણું આ ડસ્ટબિન હોય છે કમ્પ્યુટરનું ડસ્ટબિન રિસાઈકલ બિન ઓકે અહીંયા છે સ્ટાર્ટ બટન આખી પટ્ટી જે છે સ્ટાસ્ક બાર છે બરાબર છે અહીંયા જે ઓપન થયેલા જે પ્રોગ્રામ બતાવ્યા છે તમને બરાબર છે રાઈટ તો આ હતું તમારું ડેસ્કટોપ આઈકોન ડેસ્કટોપ અને ડેસ્કટોપ આઈકોન તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે ડેસ્ટોપ એટલે શું અને ડેસટોપ આઈકોન એટલે શું ત્યાર પછી જોઈએ વિન્ડો એક્સપ્લોરર વિન્ડો એક્સપ્લોરર એ ખૂબ જ ઉપયોગી ટોપિક છે અહીંયા આપણે થોડું મેનેજ જે જેની વ્યાખ્યા છે એ જોઈશું પણ એના એનાને લગતો એક આખો વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશું જ્યારે તમે જોઈશો વિન્ડો એક્સપ્લોરર જેને આવડે એને એંસી ટકા કમ્પ્યુટર આપણી જાય એવું કહેવામાં આવે છે તો વિન્ડો એક્સપ ઉપયોગ આપણે શું કરીશું વિન્ડો એક્સપ્લોરર એ ફાઇલ ફોલ્ડર કે ડિરેક્ટરી ડિરેક્ટરી એટલે ડ્રાઈવ સી ડ્રાઇવ ડી ડ્રાઈવ વગેરે બરાબર ને શોધવા માટેનું ખૂબ જ ઉપયોગી ટૂલ છે ધારો કે ફાઇલ શોધવી હોય ફોલ્ડર શોધવા હોય સી ડ્રાઈવ ડી ડ્રાઈવ શોધવી હોય તો તમે ક્યાં જ જાઓ છો વિન્ડો એક્સપ્લોરરની અંદર ત્યાર પછી જોઈએ તે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ છે બરાબર છે ફાઇલને મેનેજ કરે છે જે કમ્પ્યુટરની ડ્રાઈવમાં આવેલ ફાઇલ ફોલ્ડરને કોપી મૂવ ડિલીટ કે રીનેમ કરવા માટે ઉપયોગી છે બરાબર છે આપણે જોઈ ગયા છે કે ફાઇલને કોપી કરવી હોય ડિલીટ કરવી હોય મૂવ કરવી હોય બરાબર છે ફાઇલ કે ફોલ્ડરને તો તમે વિન્ડો એક્સપ્લોરરમાં જઈને એ બધું કરી શકો છો વિન્ડો એક્સપ્લોરરરના કાર્યો તો આપણે હવે જોઈશું વિન્ડો એક્સપ્લોરરના કાર્યો શું છે તો અમે તમે જોઈ શકો છો વિન્ડો એક્સપ્લોરર છે આ વિન્ડો એક્સપ્લોરરમાં તમે અહીંયા બે પેન જોવા મળે છે આ જે છે ડાબી સાઇડની પેન છે આ જે છે એ જમણી સાઈડની પેન છે ઉપર તમને એક મેનુ બાર જોવા મળે છે એમાં ફાઇલ એડિટ વ્યૂ ટૂલ હેલ્પ વગેરે જોવા મળે છે અહીં ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝ છે બરાબર છે એનો પણ એક ખાસ ઉપયોગ હોય છે ત્યાર પછી અહીંયા સર્ચ બાર જોવા મળે છે અહીંથી તમે કોઈ પણ ફાઇલ સર્ચ કરી શકો છો રાઈટ તો આ હતું તમારું વિન્ડો એક્સપ્લોરર અહીંથી તમે નવું ફોલ્ડર પણ બનાવી શકો છો અહીંયા જઈને પણ એડિટમાં જઈને પણ તમે કોઈ ફાઇલ ક્વાડ કોપી પેસ્ટ કરવી હોય તો પણ કરી શકો છો તો આ હતો વિન્ડો એક્સપ્લોરર આને લગતો એક વિડીયો આપણે અલગથી અપલોડ કરીશું જ્યાં પ્રેક્ટિકલી તમને ખ્યાલ આવશે પ્રેક્ટિકલી સમજાવીશું કે કઈ રીતે વિન્ડો એક્સપ્લોરરનો ઉપયોગ કરીને તમે કટ કોપી નવું ફોલ્ડર બનાવી શકો છો અને કોઈ રીતે ફાઇલ ધારો કે પીડીએફ ફાઇલ સર્ચ કરવી છે એક્સેલ ફાઇલ સર્ચ કરવી છે વર્ડ ફાઇલ સર્ચ કરવી છે તો એ ફાઇલે કઈ રીતે સર્ચ કરી શકો છો તો હું આશા રાખું છું તો વિન્ડો એક્સપ્લોરરનો થોડો આછો ખ્યાલ તમને આવી ગયો હશે તો આગળ જઈએ આ છે કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલ પણ ખૂબ જ ઉપયોગી છે કંટ્રોલ પેનલ એટલે આપણે જોઈએ તો તમે મોબાઈલનો ઉપયોગ કરતા હશો મોબાઈલમાં જે સેટિંગ છે સેટિંગ એટલે આખા જે મોબાઈલનું સેટિંગ તમે ચેન્જ કરવા માંગતા હોય તો તમે સેટિંગમાં જઈને એમાં જે ચેન્જ કરી શકો છો એ રીતે જ કમ્પ્યુટરમાં કંઈ પણ સેટ સેટિંગ ચેન્જ કરવા માગતા હોય તો તમે કંટ્રોલ પેનલમાં જોવું પડે છે બરાબર છે તો એમાં જે છે આ ઘણા બધા પ્રોગ્રામ્સ આવેલા છે એની અંદર પ્રથમ જે છે કલર મેનેજમેન્ટ છે ડિવાઇસ મેનેજર છે ફોન્ટ છે અને અંદર બધા ફોન જોવા મળે છે કીબોર્ડનું સેટિંગ બદલવું હોય તો આ જે આઇકોન છે એની અંદર જવું પડે છે ત્યાર પછી સાઉન્ડ સાઉન્ડને વધારવું હોય ઘટાડવો હોય તો અહીંયા જઈને તમે કરી શકો છો પછી જે વિન્ડો ફાયર વોલ ફાયર વલ એ શું છે કે વાયરસ જે છે કમ્પ્યુટરને બીજા વેબસાઇટ છે પેનડ્રાઈવમાંથી વાયરસ જે આવે છે એને રોકવા માટે આ વિન્ડો ફાયરવેલનો પણ ઉપયોગ થાય છે ત્યાર પછી જોઈએ તો પોગ્રામ અને ફ્યુચર્સ છે આ પણ ખૂબ જ ઉપયોગી પ્રોગ્રામ છે જેની અંદર તમે તમારી જે પીસીમાં ઇન્સ્ટોલ કરેલા જે પ્રોગ્રામ છે એ તમને અહીંયા જોવા મળે છે તમે જે ઓડિયો રેકોર્ડ કરવા માગતા હોય તો અહીંયા જઈને તમે ઓડિયો રેકોર્ડ કરી શકો છો યુઝર એકાઉન્ટ તમે એકાઉન્ટ બનાવવા માગતા હશો તો તમે અહીંયા જઈને યુઝર એકાઉન્ટ પર તમે આપી શકો છો યુઝર એકાઉન્ટમાં જઈને પાસવર્ડ છે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ છે કે એડમિન એકાઉન્ટ તમે બનાવી શકો છો ત્યાર પછી ડેટ અને ટાઈમ ચેન્જ કરવા માટે અહીંયા જઈ શકાય છે ડેટ અને ટાઈમમાં ડિસ્પ્લેનું જે રિઝ્યુલેશન છે એને ચેન્જ કરવા માટે અહીંયા જઈ શકો છો રાઈટ ત્યાર પછી આપણે જોઈએ તો માઉસનું સેટિંગ બદલવું છે બરાબર છે તો અહીંયા માઉસમાં જઈને તમે સેટિંગ બદલી શકો છો સિસ્ટમની જે પ્રોપર્ટી છે મતલબ કે સિસ્ટમમાં કેટલા જીબી રેમ છે કેટલા જીબી ડિસ્ક છે એ બધું જોવું હોય તો તમે આ સિસ્ટમમાં જઈને જોઈ શકો છો ડેસ્કટોપ ગેઝેટ છે કેલેન્ડર છે ઘડિયાળ છે એ બધી તમારે ડેસ્કટોપ પર મૂકવી હોય તો ડેસ્કટોપ ગેઝેટમાં જઈને તમે એને ઇન્સર્ટ કરી શકો છો તો આ હતું કંટ્રોલ પેનલ એનો પણ આખો વિડીયો આપણે અલગથી અપલોડ કરીશું પ્રેક્ટિકલ બેઝ તો એમાં તમને વધારે ખ્યાલ આવશે તો હું આશા રાખું છું કે કંટ્રોલ પેનલનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે ઓકે અહીંયા જે લાર્જ આઈકોન છે એનાથી તમે કંટ્રોલ પેનલની અંદર આ આઈકોનને બદલી શકો છો બરાબર તો કંટ્રોલ પેનલ વિશે આપણે સમજી ગયા છે હવે આગળ જઈએ તો અહીં આપણે જે આ આપણી ચેનલ છે આઈટીઆઈ વાંસદા સ્ટુડિયો વિદ્યાર્થીઓની પોતાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે શેર કોમેન્ટ તેમજ ઓલ બે લાઈકોન પર ક્લિક કરો જેથી નવા અપલોડ થતા થતાં વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું રહે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે લાઈક કરો કોમેન્ટ બી કરો જેથી કરીને તમને કોઈક ટૉપિકમાં ખ્યાલ ના આવેલો હોય તો એ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને આપણે એમને વ્યવસ્થિત એનું સમજણ આપી શકીએ અને સબસ્ક્રાઈબના સબસ્ક્રાઈબ તો ખાસ કરજો જેથી કરીને અમારું જે દરેક એસઆઈનું દરેક શિક્ષકનું મનોબળ વધે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો અને નવા જે વિડીયો અપલોડ થતા રહેશે એ તમને ખાસ સમયસર મળતા રહેશે તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો